તમારું સ્વાગત છે. ધોરણ ત્રણ આજે આપણે કયો વિષય ભણવાનો છે? આસપાસ. આપણે ધોરણ આસપાસના નીચોકડીમાં પ્રકરણ ચેપ્ટર એક આપણે ભણી ગયા ને. કયું હતું તો કે પૂનમે શું જોયું, એમાં આપણે કોઈ વિશે વાત કરી હતી તો કે અલગ અલગ પ્રાણીઓના રહેઠાણ વિશે, એ કઈ રીતે ચાલે છે, એ બધા વિશે આપણે વાત કરી હતી. હવે પાર્ટ બે જોવાનું છે. આજે આપણે શું જોવાનું છે તો કે પાર્ટ બે. કયું નામ છે તો કે વનપરી. આપણે આ પાઠમાં શું જોવાનું છે તો કે આપણી આસપાસ જે પ્રકૃતિ છે, વાતાવરણ છે, એમાં શું તો કે અલગ અલગ વૃક્ષો છે, અલગ અલગ પાન છે, પછી બધાના આકારો અલગ છે, કલર અલગ છે, ફૂલ, એ બધા વિશે આજે આ પાઠમાં જોવાનું છે. તો ચાલો આપણે આજે પાઠ શરૂ કરીએ. પેજ નંબર 11 શું છે તો કે વનપરી. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતાકુંડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે શું કરે તો કે જે નાના બાળકો હોય એ શું કરે તો કે બગીચામાં ગયા હતા અને ત્યાં શું રમ્યા હતા તો કે સંતાકુંડી અને અંતાક્ષરી. આપણે હાઈડેન્સી રમીએ કે નહીં એ. અમે ખૂબ જ મજા કરી, થોડું રમ્યા, પછી દીદીએ કહ્યું ચાલો રમત રમીએ. હું વન કરી શું કર્યું તો કે પહેલાં થોડું સંતાકુંડી અને અંતાક્ષરી રમ્યા, પછી શું કર્યું તો બગીચામાં
પતલું હોય એવા વૃક્ષને. માઇકલને આપણે ખૂબ જ રસપ્રદ લાગ્યું. તેને વિચાર્યું પણ પરી કેટલી નસીબદાર છે, બધા રમત રમતા હતા. એમ માઇકલે શું વિચાર્યું કે આ રમત તો બહુ મજા છે ને, એમાં પણ જે વનપરી છે એને તો વધારે મજા આવે. શું કામ તો કે એ છે કે એમ બધા કરે કે નહીં, બધાને આદેશ આપી શકે છે. માઇકલ માઇકલે કહ્યું મારે વનપરી બનવું છે. હવે માઇકલ શું કીધું, એવું વિચાર્યું કે આ રમત તો બહુ સરસ છે, એમાં વનપરી છે કે એમ બધાને કરવું પડે છે, તો મારે કે વનપરી બનવું છે. બધા બાળકો મોટે થશે, છોકરો વનપરી બને, આપણે એવું કહીએ ને કે આ તો છોકરો છે, આ તો કઈ વનપરી બને એમ કહે ને, એટલે શું કહે છે તો કે બધા બાળકો એની સામે હસવા માંડે કે છોકરો વનપરી બની શકે નહીં. હવે બધા નવે વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા, પરંતુ માઇકલે જીદ કરી હશે તો પાછું માઇકલને વનપરી બનાવવામાં આવ્યો હશે. અને શું કહે છે તો કે જે નવી વનપરી હતી એની પાસેથી બધા આદેશ લેવા તૈયાર થઈ ગયા. માઇકલે કહ્યું મને થોડા પાંદડા લાવ્યા. શું કે છે માઇકલે શેનો આદેશ આપ્યો તો કે મને થોડા પાંદડા આવો. એની દીદીએ શું કીધું હતું તો કે છોડને અડો પછી વૃક્ષને અડો. માઇકલે શું કીધું તો કે થોડા પાંદડાઓ લાવ્યા. દીદીએ કહ્યું પરંતુ યાદ રાખજો તમે વૃક્ષો પરથી પાંદડા તોડશો નહીં. બાળકો નીચે પડેલા પાંદડા તોડવા નીચે પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. એની દીદીએ તરત કીધું તમારે વૃક્ષ પરથી પાંદડા તોડવાના નથી, જે નીચે પાંદડા ખરી ગયા હોય એ પાંદડા લાવીને અહીંયા એકઠા કરવાના છે, વૃક્ષ ઉપરથી પાંદડા તોડાય નહીં. હવે જો નીચે આપણને બુક્સમાં આપેલું છે કે તમે જોયેલા પાન લખો, એમ આપણે જો અહીંયા બોર્ડ પર લખેલ છે કે નહીં, તો કે આપણે જોયેલા જે જે આપણે જે વૃક્ષ જોયા હોય એ વૃક્ષના નામ લખવાના છે. નીચે જે બોક્સ આપેલું છે એમાં તો કયા કયા આપણે પાન જોયા હોય તો કે લીમડાનું પાન છે, પીપળાનું પાન છે, વડનું પાન છે, આંબાનું પાન છે અને તુલસીનું પાન છે. તુલસી તો આપણા ઘણા જોઈ કે નહીં, બધાએ આ બધા વૃક્ષો જોયા હશે. તો એ બધાના નામ, બધા વૃક્ષના પાનના નામ ક્યાં લખવાના છે તો કે નીચે 12 નંબરના પેજ ઉપર, નીચે જે કોષ્ટક 12 નંબરના પેજ નંબર ઉપર જે કોષ્ટક આપેલું છે એ પ્રમાણે લખવાનું છે. તો ચાલો બાળ મિત્રો આજે આપણે અહીંયા સુધીનો પાઠ સમજ્યા. આગળનો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું. પેજ નંબર 12 અને ચોપડીમાં હું તમને જે ફોટા મોકલું એ પ્રમાણે તમારે ચોપડી પૂરવાની રહેશે. જે ફોટા મોકલું એ પ્રમાણે ચોપડી પૂરવાની છે. અને હવે સ્વાધ્યાય પોથીમાં શું કરશું તો કે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 15 અને 16 જે પ્રમાણે તમને ફોટા મોકલું એ પ્રમાણે પૂરવાની રહેશે. ચોપડી અને સ્વાધ્યાય પોથી બંને પૂરવાની છે. જે રીતે ફોટા મોકલું એવી રીતે જ પૂરવાની રહેશે. થેન્ક યુ.